રાજ્યમાં ઠંડીનો ચમકારો હજુ વધશે. આગામી 3-4 દિવસમાં તાપમાન હજુ ઘટશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં તાપમાનમાં 1-2 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીનું પ્રમાણ વધશે. અમદાવાદમાં 13.9 ડિગ્રી ઠંડી નોંધાઈ. ગાંધીનગરમાં સૌથી ઓછું 11 ડિગ્રી તાપમાન જોવા મળ્યું. આગામી દિવસોમાં પવનની ગતિ 15 કિલોમીટર આસપાસ રહેવાનું અનુમાન. ઘર પાસે રમતા બાળકો પર શ્વાને કર્યો હુમલો. વડોદરાની હરણી બોટ દુર્ઘટનાનો રિપોર્ટ તૈયાર કરવામાં થઈ રહ્યો છે વિલંબ. રાજ્ય સરકારને હજુ સુધી નથી સોંપાયો ઘટનાનો રિપોર્ટ. સરકારના કડક આદેશ બાદ ઢીલી કામગીરી. કલેક્ટરે ગૃહ સચિવ પાસે વધુ 5 દિવસ માંગ્યા. ગૃહ વિભાગે 10 દિવસમાં રિપોર્ટ રજૂ કરવા કર્યો હતો આદેશ. નિયમ પ્રમાણે બોટમાં આગળના ભાગમાં કોઈને બેસાડવાના હોતા નથી. જ્યાં કોઈને બેસાડી ન શકાય ત્યાં 10 બાળકોને બેસાડી દીધા. આગળના ભાગે બાળકો બેસાડ્યા જેથી ટર્ન લેતી વખતે બોટ પલટી ખાઈ ગઈ. બોટ બનાવનાર કંપનીએ પણ લેક ઝોન સંચાલકોની બેદરકારી ખુલ્લી પાડી. વડોદરામાં હરણી બોટ કાંડનો વધુ એક આરોપી ઝડપાયો. પોલીસે બોટ કાંડના આરોપી નિલેશ જૈનની કરી ધરપકડ. બોટ દુર્ઘટના બાદ આરોપી નિલેશ જૈન હતો ફરાર. બોટ કાંડમાં અત્યાર સુધી 10 આરોપીઓની ધરપકડ. લેક ઝોનનું સંચાલન પરેશ અને વત્સલ શાહ કરતા હતા. હરણી બોટ દુર્ઘટના કેસમાં જિલ્લા શિક્ષણ અધિકારીનું નિવેદન. નોટિસ બાદ શાળા સંચાલકોએ આપ્યો જવાબ. સ્થાનિક પ્રવાસ માટે મંજૂરી લેવાની જાણકારી ન હોવાનું શાળા સંચાલકોનું રટણ. પ્રવાસની જવાબદારી સોંપાઈ હતી તે શિક્ષકોના નામ ડીઓને આપવામાં આવ્યા. વડોદરામાં હરણીની હોનારતના મૃતકોને શ્રદ્ધાંજલિ. સામાજિક કાર્યકરોએ મુંડન કરાવીને 14 મૃતકોને આપી શ્રદ્ધાંજલિ. હરણી લેક ઝોનમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે કરાવ્યું મુંડન. વડોદરા બોટ દુર્ઘટનાના કાંડમાં અન્ય 3 આરોપીઓને પણ ઝડપી લેવાયા. જતીન દોશી, નેહા દોશી અને તેજલ દોશીની ધરપકડ. આરોપીઓ કોટિયા પ્રોજેક્ટમાં હતા ભાગીદાર. હજુ પણ 6 આરોપીઓની પોલીસ પકડથી દૂર. જૂનાગઢમાં ખાખીના મહાતોડકાંડમાં સૌથી મોટા સમાચાર. મુખ્ય સૂત્રધાર સસ્પેન્ડેડ સીપીઆઈ તરલ ભટ્ટ વિદેશના સિગાયાની શક્યતા. સસ્પેન્ડેડ સીપીઆઈ તરલ ભટ્ટ વિરુદ્ધ ઇસ્યુ થઈ શકે લુકઆઉટ નોટિસ. તરલ ભટ્ટ પાસે 1000 બેંક ખાતાની વિગતો હોવાની પણ આશંકા. જામનગરની જીજી હોસ્પિટલ બની શ્વાનનો અડ્ડો. હોસ્પિટલની અંદર અનેક શ્વાન કરી રહ્યા છે મસ્તી. શહેરમાંથી શ્વાનનો ત્રાસ હવે હોસ્પિટલ સુધી પહોંચ્યો. હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટે આપ્યા તપાસના આદેશ. વડોદરામાં આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા તોડકાંડ મુદ્દે શિક્ષણ પ્રધાનનું નિવેદન. સ્કૂલ સંચાલકને બ્લેકમેલ કરી તોડ કરનારા સામે કડક કાર્યવાહી. શિક્ષણ પ્રધાને અન્ય સ્કૂલ સંચાલકોને પણ કરી અપીલ. તમને કોઈ પણ વ્યક્તિ બ્લેકમેલ કરી રહ્યો હોય તો શિક્ષણ વિભાગના અધિકારીઓને કરો ફરિયાદ. સાબરકાંઠાના વડાલી ધામડી ગામે ઘરમાં થયો ધમાકો. ગેસ સિલિન્ડરમાં લીકેજને કારણે આગ લાગી હોવાનું અનુમાન. વિસ્ફોટને કારણે સમગ્ર ઘરમાં તિરાડો પડી. આસપાસના મકાનોમાં નુકસાન થયું. ઘટનામાં એક આધેડ ઇજાગ્રસ્ત થયું. ગાંધીનગરમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારો થયા ભેગા. ગુજરાતમાં ખાલી પડેલી 55,000 શિક્ષકોની ભરતી કરવા સચિવાલય ખાતે થયા એકત્રિત. જ્ઞાન સહાયક સિસ્ટમ બંધ કરવાની માંગ. શિક્ષણ પ્રધાન અને મુખ્ય પ્રધાને રજૂઆત કરવા પહોંચ્યા. ન્યાયની માંગ સાથે સચિવાલય ખાતે પહોંચેલા ઉમેદવારોને મળ્યું વિદ્યાર્થી નેતા યુવરાજસિંહનું સમર્થન. યુવરાજસિંહે પણ સરકારને અપીલ કરી કે વહેલી તકે શિક્ષકોની ભરતી કરીને તેમને ન્યાય આપવો જોઈએ. રાજકોટ જેતપુરના દિરડી અને મોણપર ગામના ખેડૂતોએ પીજીવીસેલ કચેરીએ આપ્યું આવેદનપત્ર. રાત્રે મળતી વીજળીને દિવસે આપવાની કરી રજૂઆત. જંગલી પ્રાણીઓના ડરથી દિવસ દરમિયાન વીજળી આપવાની માંગ કરી. બનાસકાંઠાના અમીરગઢના વિરમપુરની આદિજાતિ કન્યા શાળામાં વાલીઓનો ઘેરાવ. શાળામાં વિદ્યાર્થિનીઓને માર મારવાથી લઈને સુવિધાઓના અભાવનો તેમજ અભ્યાસમાં ધાંધિયા મરાતા હોવાના પણ આક્ષેપ. 7 દિવસમાં આચાર્ય અને શિક્ષકોની બદલી કરવાની માંગ. શાળા સંચાલકે તમામ આરોપો ફગાવ્યા.
મહીસાગરના ભાદ રોડ ગામે બસ રોકીને વિરોધ કરવામાં આવ્યો. મહીસાગરમાં જ્યાં સ્ટોપ ન આપતા વિદ્યાર્થીઓ થયા હતા પરેશાન. પોરબંદરમાં એબીવીપીના કાર્યકરોની અટકાયત. એમકે ગાંધી સ્કૂલમાં એબીવીપી કરવાનું હતું. તાળાબંધી પ્રાથમિક શાળાના 26 પ્રવાસી શિક્ષકોને છૂટા કરાતા 1178 વિદ્યાર્થીનું ભાવિ અંધારામાં. ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ગુજરાતી મીડિયમના શિક્ષકો કરાવતા હતા અભ્યાસ. વાલીઓએ શિક્ષણ અધિકારી અને એબીવીપીને કરી હતી રજૂઆત. એનએસયુઆઈએ શિક્ષણ અધિકારીની કચેરીએ જઈને ઘેરાવ કર્યો. શિક્ષણ અધિકારીને બંગડી ભેટમાં આપી. પોલીસે એનએસયુઆઈના 15થી વધુ કાર્યકરોની અટકાયત કરી. ચાલુ ભણતર વચ્ચે શિક્ષકોના આખા મહેકમની બદલી કરાઈ હોવાના આક્ષેપ. પૂરતા શિક્ષકોની ભરતી માટે શિક્ષણ અધિકારી આપી બાંહેધરી. અમદાવાદમાં 3 ફેબ્રુઆરીએ યોજાશે પાસપોર્ટ અદાલત. પેન્ડિંગ ફાઇલોના ઝડપી નિકાલ માટે નિર્ણય. એક સાથે બોલાવાયા 1600 અરજદાર. ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી આવશે અરજદાર. ફાઇલ ત્યાં જ ક્લિયર કરી પાસપોર્ટ કરાશે ઇસ્યુ. અટવાયેલી અરજીના નિકાલનો માર્ગ થશે મોકળો. સુરતમાં 4 ફેબ્રુઆરીથી સુરત રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ નંબર 4 બંધ રહેશે. એલિવેટેડ કોન્કોર્સ બનાવવા કામગીરીને કારણે નિર્ણય. નવીનીકરણની કામગીરીને કારણે થઈ શકે અસર. સ્ટેશનની પૂર્વ દિશામાં બાંધકામનું કામ તેજ ગતિમાં. બનાસકાંઠામાં બટાકાના સંગ્રહ કરવા ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજમાં વધુ ભાડું ચૂકવવું પડશે. ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની બેઠકમાં લેબર તેમજ લાઇટ બિલ વધવાના કારણે કટ્ટાના ભાડામાં પણ વધારો. ખેડૂત આગેવાનોએ ભાડું વધારો પાછો ખેંચવા માટેની માંગ સાથે વિરોધ કર્યો. ભરૂચ એસીબીની ટ્રેપમાંથી છટક્યો કોન્સ્ટેબલ. 3 લાખ રૂપિયાની લાંચ લેતી વખતે કોન્સ્ટેબલ થયો ફરાર. ફરિયાદીને ખોટી રીતે દારૂના ધંધામાં ફસાવવાની ધમકી આપી માંગી હતી લાંચ. આરોપીની શોધખોળમાં એસીબી લાગી. સુરતમાં સિટી બસના ડ્રાઈવરોની રાજાશાહી આવી સામે. બપોરના સમયે બસ ચાલુ રાખીને ડ્રાઈવર સૂતો જોવા મળ્યો. ચાલુ બસના કારણે સર્જાઈ શકે મોટી દુર્ઘટના. કલાકો સુધી બસ ચાલુ રાખતા ઈંધણનું પણ નુકસાન. પોલીસે તપાસ કરી. સુરત પાલિકાનું અંદાજિત 8,718 કરોડ રૂપિયાનું બજેટ રજૂ. અંદાજિત કેપિટલ ખર્ચ 4,121 કરોડ રૂપિયા. બજેટમાં કોઈ કર અને દરમાં નથી કરાયો વધારો. વડોદરા મહાનગરપાલિકાએ પણ કરવેરા વિનાનું બજેટ રજૂ કર્યું. 2024-25 માટે 497 કરોડના વધારા સાથે 5,327 કરોડનું બજેટ પ્રસ્તુત કરવામાં આવ્યું. ₹2,500 કરોડના વિકાસના કામો આયોજન હેઠળ, જે અંતર્ગત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ટ્રીટેડ પાણી સપ્લાય યોજના, વરસાદી ગટર ચેનલ, રેલવે ઓવર બ્રિજ, મલ્ટીલેવલ પાર્કિંગ સહિતની સુવિધાઓનું થશે નિર્માણ. ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની સાધારણ સભામાં કોંગ્રેસના સભ્યએ બોર્ડમાં ભારે હોબાળો મચાવ્યો. ગુજરાત સરકાર સરકારી શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ ખાનગી શાળામાં પ્રવેશ લઈ લે તેવી રણનીતિ અપનાવી હોવાના પણ આક્ષેપ. સભ્ય વિરોધ સાથે બેઠક છોડીને ચાલ્યા ગયા. રાજકોટમાં સંતકવિ રોડ પર અકસ્માત મામલે ટીવીને કર્યું રિયાલિટી ચેક. રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડીથી ગોંડલ રોડ ચોકડી સુધી સર્વિસ રોડ બિસ્માર. રોજ હજારો વાહનો થાય છે પસાર. નેશનલ હાઇવે ઓથોરિટીની ઘોર બેદરકારી. રાજકોટના ગોંડલમાં મોવિયા ગામે મહિલા સરપંચે આપ્યું રાજીનામું. કૌટુંબિક કારણોસર રાજીનામું આપ્યું હોવાની વિગત. રાજીનામાનો પત્ર ગોંડલ તાલુકા પંચાયત પ્રમુખ અને તાલુકા વિકાસ અધિકારીને આપ્યો. ખેડાની નડિયાદ નગરપાલિકામાં હાસ્યાસ્પદ ઘટના. શહેરમાં વર્ષોથી સિટી બસ ન હોવા છતાં સિટી બસ કમિટીના ચેરમેન બનાવાયા. ચેરમેન શું કામગીરી કરશે તે અંગે ઉઠ્યા સવાલ. ખેડાના નડિયાદમાં નગર પ્રાથમિક શાળા નંબર 14ની બેદરકારી સામે આવી. વિદ્યાર્થીઓને ટેમ્પામાં બેસાડીને લઈ જવાયા. સ્પોર્ટ્સ એક્ટિવિટીના નામે શાળાના 2 શિક્ષકોએ આચરી બેદરકારી. શાળાના આચાર્ય અને શિક્ષકોની શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવશે પૂછપરછ.
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સરદાર પટેલની પ્રતિમા ખંડિત કરવા મામલે એસપીજીમાં રોષ. અધ્યક્ષ લાલજી પટેલની અધ્યક્ષતામાં કલેક્ટરે આપ્યું આવેદનપત્ર. ગુજરાતના તમામ જિલ્લામાં એસપીજીએ આપ્યું આવેદન. પ્રતિમાને ફરીથી માન સાથે સ્થાપિત કરવાની માંગ. ગાંધીનગરમાં ભાજપના કાર્યક્રમમાં સીઆર પાટીલે સંગઠન સામે વ્યક્ત કરી નારાજગી. કાર્યક્રમ મોડો શરૂ થવા બદલ દિલગીરી વ્યક્ત કરી. હું આવી ગયો હતો પણ નેતાઓ ન આવ્યા એટલે વાર લાગી તેમ જણાવ્યું. ભાજપના ભરતી મેળા પર કોંગ્રેસના પ્રહાર. કેટલાક લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે, ભય લાલચને કારણે જાય છે અને કહ્યું 26માંથી 12 બેઠક પર લોકોના આશીર્વાદ મળ્યા છે. 2024માં થશે સત્તા પરિવર્તન. અમદાવાદમાં ભાજપના વોલ પેઇન્ટિંગ પર કોંગ્રેસના પ્રવક્તાએ ફેરવ્યો કૂચરો. ફરી એકવાર મોદી સરકારના પોસ્ટર પર પ્રવક્તા અમિત નાયકે માર્યો કૂચરો. ખાનગી પ્રોપર્ટી પર વોલ પેઇન્ટિંગ અંગે વ્યક્ત કર્યો આક્રોશ. વડોદરા ડભોઈના પૂર્વ ધારાસભ્ય જોડાયા ભાજપમાં. કમલમ ખાતે પાટીલ હસ્તે બાળકૃષ્ણ પટેલે કર્યા કેસરિયા. 2022માં ભાજપે ટિકિટ ન આપતા ફાડ્યો હતો છેડો. કોંગ્રેસ સાથે હાથ મિલાવી ડભોઈ બેઠકથી ચૂંટણી લડ્યા હતા. ભારતના વિદેશમંત્રી એસ જયશંકર નર્મદા જિલ્લાની મુલાકાતે. એસ જયશંકરના હસ્તે આરોગ્ય કૌશલ્યવર્ધન શિક્ષણ વિકાસ કામોનું લોકાર્પણ. એકતાનગરની આસપાસ આદિવાસી યુવાનોને કૌશલ્યવાન બનાવવામાં થશે લાભરૂપ. સુરતમાં કામ ન મળતા રત્નકલાકાર બન્યો ચેઇન સ્નેચર. કામ છૂટી જતા નશાની લત લાગતા બની ગયો હતો ચેઇન સ્નેચર. પોલીસે સન્ની પટેલની 2 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી. હીરાના ઉદ્યોગમાં મંદીને કારણે કામ મળવાનું બંધ થયું હતું. સુરતની નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટર રાજેન્દ્ર રામણીના મોત મામલે ખુલાસો. ન્યુમોનિયાથી મૃત્યુ બાદ રેગિંગની ફરિયાદ થઈ હતી. હોસ્પિટલ તપાસ કમિટીનો રિપોર્ટ સામે આવ્યો. ડોક્ટર રામણીએ રેગિંગ મુદ્દે કોઈ જ ફરિયાદ કરી નહોતી. વલસાડના પારડીના ગોઈમા ગામે સસરા અને સાળાએ જમાઈની કરી હત્યા. જમાઈએ દારૂના નશામાં દીકરી અને સાસુને માર્યો હતો માર, જેની અદાવતમાં કરી હત્યા. સુરતના વરાછામાં શાળાની બહાર જ ધોરણ 12ની વિદ્યાર્થીની સાથે છેડતી. એક યુવકે વિદ્યાર્થીનીનો હાથ પકડી કરી વિભત્સ હરકત. વિદ્યાર્થીનીને શાળાના શિક્ષકને જાણ કરતા પોલીસ ફરિયાદ. વરાછા પોલીસે 26 વર્ષીય ચિરાગ ખૂંટને ઝડપીને ગુનો નોંધ્યો. તાપીમાં રોજગાર ભરતી મેળાનું આયોજન. રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિની ઉપસ્થિતિમાં થયું આયોજન. 900થી વધારે રોજગાર વાંચકો યુવાનો મેળામાં આવ્યા.